કોંગ્રેસની અંદર ડિસિઝન પાવરની ક્ષમતા ખૂબ ઓછી છે અને એટલા માટે અઢી મહિનાથી નરેશભાઈનું આ જે પ્રકરણ છે આ જે પ્રક્રિયા છે એ લટકીને પડી છે કોંગ્રેસ પાર્ટી નરેશભાઈને લેવા માગે છે કે નહીં એ તો એકવાર ક્લિયર કરે વતનથી ચૂંટણી લડવાની થશે ચોક્કસ મને ભરોસો છે કે મારા વિરમગામ માંડલ દેતૃના લોકો મને સહયોગ આપશે આપણી સાથે છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટે તેમને વિસનગરના કેસમાં રાહત આપી છે હવે તેમનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે શું હતો કેસ હાર્દિકભાઈ એના વિશે સૌથી પહેલાં તો વાત કરો બે હજાર પંદરમાં જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ ત્યારે વિસનગરની અંદર એક વિશાળ રેલીનું આયોજન થયેલું લગભગ પચાસ હજાર લોકો એ રેલીની અંદર જોડાયેલા એ પછી હું તે રેલીની અંદર ભાષણ આપીને હું તો ત્યાંથી નીકળી ગયો અને બહુચરાજી પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્યાં અમુક અસામાજિક લોકોએ એ રેલીને ડહોળવા માટેના પ્રયાસો કર્યા અને તે સમયના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી પછી એની અંદર સ્વાભાવિક છે કે હાર્દિક પટેલનું નામ લખી દેવામાં આવ્યું કેસમાં ઇન્ટરેસ્ટિંગ કેસ તો એ છે કે એની અંદર નામ લખ્યું હતું હાર્દિક પટેલ વિસનગર અને આખી જ પ્રોસિડિંગની અંદર હાર્દિક પટેલ વિસનગર હાર્દિક પટેલ વિસનગર હાર્દિક પટેલ વિસનગર પણ એની અંદર ધરપકડ મારી થયેલી સજા મને આપી અને બે વર્ષની સજા ત્યાંની કોર્ટે મને આપી પછી અમે હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે મને જામીન આપ્યા પણ સજા ઉપર સ્ટે ન આપ્યો પછી બે હજાર ઓગણીસની ચૂંટણી આવી એટલે એવું નક્કી કર્યું કે ભાઈ લોકોનું હજુ વધુ સારું કામ કરવું હોય તો પાર્લામેન્ટમાં જવું પડે એટલે જ્યારે ચૂંટણી લડવા નક્કી કર્યું ત્યારે ખબર પડી કે જેને બે વર્ષની સજા હોય એ ચૂંટણી લડી શકે નહીં પછી સુપ્રીમ કોર્ટમાં ગયા એટલે સુપ્રીમ કોર્ટે એ સમયે એવું કહ્યું કે ભાઈ તત્કાલ ધોરણે સુનવણી કરવામાં નહીં આવે એટલે પછી બે હજાર ઓગણીસની ચૂંટણી લડવાનું માંડી વાળ્યું અને ન લડી શક્યા પછી ગઈકાલે ધીરે 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 સા કાયદાની પ્રક્રિયામાં અમે આગળ વધ્યા સારા વકીલો રાખ્યા લોકોનો પ્રેમ હતો દુવાઓ હતી લોકોના આશીર્વાદ હતા એટલે ગઈકાલે માનનીય સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા ઉપર સ્ટે મૂકી દીધો કે હાર્દિક ઉપર બે વર્ષની સજા નહીં એની ઉપર સ્ટે જ્યાં સુધી હાઈકોર્ટમાં કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી એટલે કાલથી મીડિયામાં એવું ચાલે હવે તો હાર્દિક ચૂંટણી લડી શકશે ને હવે તો હાર્દિક ચૂંટણી લડશે જ નહીં સવાલ એ નથી કે હું ચૂંટણી લડીશ સવાલ એ છે કે મેં વગર સત્તાએ વગર ધારાસભ્ય પદે વગર મંત્રીના પદે મેં ગુજરાત અને દેશના ગરીબ સવર્ણ લોકોને દસ ટકા અનામત મળે એના માટેનો સંઘર્ષ કર્યો અને એમાં અમે સફળ થયા મેં ગઈકાલે પણ કહ્યું હતું આજે ફરીથી કહું છું કે માત્ર ચૂંટણી લડવું એ મારો ઉદ્દેશ નથી ગુજરાતના સાડા છ કરોડ લોકોનું વધુ કામ સારું કઈ રીતે થઈ શકે અને અત્યારનું આપણું શ્રેષ્ઠ ગુજરાત વધુ શ્રેષ્ઠ કઈ રીતે બની શકે એના માટેનું કામ કરવાનું છે તો ક્યાંથી ચૂંટણી લડશો પાર્ટી નક્કી કરશે કે તમારે પહેલા પણ કહ્યું કે ચૂંટણી લડવાની પ્રક્રિયા હજુ છ સાત મહિના પછી થવાની છે પણ બીજે બીજા પક્ષો તો તૈયારી શરૂ પણ આવી છે કે મારું વતન છે માણસ ચૂંટણી ક્યાંથી લડે તો કે પોતાનું વતન હોય પોતાના સમર્થકો હોય પોતાનો બેઝ હોય તો ચાલો આપણે એવી વાત કરીએ કે મારું વતન છે મારું વતન વિરમગામ વિરમગામની અંદર ત્રણ તાલુકા લાગે વિરમગામ માંડલ દેતરોજ આ ત્રણ તાલુકા એટલે ઐતિહાસિક તાલુકાઓ તો માની લો કે આવનારા દિવસની અંદર વતનથી ચૂંટણી લડવાની થશે ચોક્કસ મને ભરોસો છે કે મારા વિરમગામ માંડલ દેતરોજના લોકો મને સહયોગ આપશે માની લો કે ક્યાં સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડવાની થાય છે તો ત્યાંના લોકો પણ સાથ સહયોગ આપશે પણ સવાલ મારા મિત્રો એટલો જ છે કે માત્ર ચૂંટણી લડીને ધારાસભ્ય નથી બનવું એ તો પાંચ વડા પહેલાં બની ગયો હોત મારે ધારાસભ્ય એટલા માટે બનવું છે મારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલા માટે બનવું છે મારે ચૂંટણી એટલા માટે લડવી છે કે મેં મારી નજર સામે જે ખરાબ કામ થતા જોયા છે મારી નજર સામે કોઈ માણસ પીડાતો જોયો છે મેં મારી નજર સામે કોઈ માણસ ઉપર થતો અત્યાચાર જોયો છે એ તમામ પ્રક્રિયાને સારી રીતે કરવી હશે તો મારે કાયદાઓ બનાવવા પડશે તો કાયદા રોડ ઉપર તો બનશે નહીં એ વિધાનસભામાં બનશે તો ચોક્કસ રીતે આવનારા દિવસમાં જનતાના આશીર્વાદથી વિધાનસભામાં જઈશું અને લોકો દુઃખી ન થાય લોકો સુખી રહે લોકો સમૃદ્ધ બને એના માટેના જે પણ કંઈ કાયદાઓ બનાવવા પડશે એ સરકારમાં બેસીને કે વિધાનસભામાં બેસીને બનાવીશું તમે વિધાનસભાની વાત કરી વિધાનસભામાં સામાન્ય લોકો વિધાનસભાની જે અત્યારે પ્રક્રિયા છે જોઈ શકતા નથી લાઈવ ટેલિકાસ્ટ નથી થતું તો તમે વિધાનસભામાં જશો તો કરાવી આજે માની લો કેવું છે કે પૂરા ગુજરાતની અંદર વિધાનસભામાં શું ચર્ચા થાય છે એ લોકો નથી જાણતા બીજા દિવસે પેપરમાં શું લખાઈ ગયું એને સાચું માની લેવામાં આવે છે વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ પહેલાં ચાલતું જ હતું તો હું એવું આશા એટલા માટે રાખું છું હવે જો તમે સુપ્રીમ કોર્ટનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે હાઈકોર્ટનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે તો વિધાનસભાના ફ્લોરનું લાઈવ ટેલિકાસ્ટ એટલા માટે થવું જોઈએ કે જેથી કરીને અમારો ધારાસભ્ય ત્યાં જઈને અમારા માટે શું વાત કરે છે એ લોકોને ખબર પડવી જોઈએ એટલે તમે કરવું જ જોઈએ અને હું તો એવું માનું છું કે માની લો કે હું ધારાસભ્ય નથી બન્યો માની લો કે હું ચૂંટણીની પ્રક્રિયામાં નથી ગયો પણ મારી એવી વ્યક્તિગત લાગણી મારી એવી વ્યક્તિગત ઈચ્છા ખરી કે જે પણ સત્તાના ધારાસભ્યો છે જે પણ વિપક્ષના ધારાસભ્યો છે એને લાઇટ ટેલિકાસ્ટ માટે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ બીજા કયા મુદ્દા રહેશે જેને લઈને તમે પ્રજાની વચ્ચે જશો અત્યાર અત્યાર સુધી પક્ષના કાર્યકર્તા હોય કે એમની સાથે તો તમે ચર્ચા કરતા હશો હવે ચૂંટણી લડવાના હશો તો પ્રજા વચ્ચે જશો તો કયા મુદ્દાને લઈને તમે લોકોને વાત કરશો લોકોની વચ્ચેના મુદ્દા બહુ સ્પષ્ટ રૂપે છે તમે અમદાવાદમાં જાઓ તો અમદાવાદમાં લોકલ મુદ્દા એક બે મુદ્દો તમને મળે તો કે એક મોંઘવારીનો મુદ્દો થોડો ઘણો મળે એકાદનો મુદ્દો સરકારી હોસ્પિટલોનો મળે તમે ગામડામાં જાઓ તો ગામડાની અંદર તમને સાત બારની નકલનો મુદ્દો મળે તમે તમે ગામડાની અંદર જાઓ તો ગામડાની અંદર રોડ રસ્તાના મુદ્દા મળે તમે ગામડાની અંદર કોઈ બેન પાસે કે કોઈ મા જોડે બેઠા હોય તો એ કહેશે ગેસના બાટલાનો અભાવ તમને એ મુદ્દા છે મિની અર્બન વિસ્તારની અંદર ખૂબ મુદ્દાઓ છે તો સ્વાભાવિક રીતે આ તમામ મુદ્દાઓને લઈને જે કંઈ કામ કરવાનું હશે એ ચોક્કસ આવનારા દિવસમાં કરીશું મુદ્દા ઘણા છે એ મુદ્દાનું નિરાકરણ આવે એના માટે કામ કરવું જરૂરી છે અત્યારે આપણે વાત કરીએ તો બે પાર્ટીઓ વચ્ચે જીતુભાઈ વાઘાણી જે આપણા શિક્ષણ મંત્રી છે અને આમ આદમી પાર્ટી છે બંને વચ્ચે શિક્ષાના મુદ્દાને લઈને ખૂબ જ ચર્ચા અને અલગ અલગ બધી વાતો થઈ રહી છે અને વિઝિટ કરી રહ્યા છે શિક્ષાના મુદ્દા બાબતે તમારું શું કહેવું છે હું એવું માનું છું કે ભારતનું બંધારણ પણ એ કહે છે કે શિક્ષણ અને હેલ્થ આ બંને ફ્રી હોવી જોઈએ અથવા એની અંદર રાહત હોવી જોઈએ હું નિશ્ચિત રૂપે આ બાબતે આવનારા દિવસમાં કામ ચોક્કસ કરીશ માની લો કે હું કોઈ પદ ઉપર પહોંચીશ તો હું મોડલ સ્કૂલ ચોક્કસ બનાવીશ જે સ્કૂલની અંદર બાળકને એકદમ ઓછા ભાવે મા સરસ્વતીનું સારું શિક્ષણ મળે એ સ્કૂલની અંદર કરાટે ક્લાસ હોય જ્યાં નાની દીકરી ગરબાની પણ કરાટે શીખી શકે એ સ્કૂલની અંદર યોગા પણ હોય એવા મોડલ બનાવવા પડશે કાલે તમે લાવ્યું તો એની અંદર અમુક કોમેન્ટ મેં જોઈ એમાં એવી પણ હતી કે હાર્દિક તો રાજકારણમાં જોડાવાની જ ના પાડતા અને રાજકારણમાં જોડાઈ ગયા આવા પ્રકારના પણ એવું છે કે અમુક લોકોના મનની અંદર ભૂસું ભરાઈ ગયું હોય એ નીકળે જ નહીં મેં કાયમ આ બાબતે મેં પચાસ વખત કહી ચૂક્યો હવે મારે કઈ લોકોને વારે વારે આ બાબતે ખુલાસા ન આપવાના મારું મન કેટલું સાફ છે હું જાણું છું મારે દુનિયાના મન ન જાણવાના હોય ને મેં પહેલાં પણ કહ્યું જ્યારે આંદોલન ચાલુ હતું ત્યારે મેં એવું કીધું હતું જ્યાં સુધી અનામતના મુદ્દાને લઈને નિર્ણય ન આવે ત્યાં સુધી રાજનીતિ જોઈન નહીં કરું મેં નથી કરી પણ જ્યારે દસ ટકા અનામત મળી એ પછી રાજનીતિ જોઈન કરી જગદીશ ઠાકોર છે એમણે કહ્યું કે તમામ યુવાનો દરેક ઘરમાં એક એક યુવાનને સરકારી નોકરી અમે આપીશું આ વાત સાથે તમે સહમત છો એક વાત ચોક્કસ છે કે ગુજરાતના લોકોને નોકરી મળી શકે ગુજરાતના લોકોને જે ભણેલા છે એને સન્માન સાથેની રોજગારી મળી શકે ગુજરાતનો યુવાન પોતાના સક્ષમ પગભેર સાથે અભિમાનથી લોકોની વચ્ચે જીવી શકે અને ગુજરાતની અંદર એવું માનીએ કે આપણે દસેક લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે એ ભરી શકાય જેટલી પણ પ્રાઇવેટ કંપનીઓ છે એની અંદર યુવાનોને પ્રાઇવેટ નોકરી આપી શકાય ચોક્કસ રીતે હું એવું માનું છું કે ગુજરાતની અંદર રોજગારીની પદ્ધતિમાં રોજગારીની પ્રક્રિયામાં આપણે આગળ વધીએ તો યુવાન બેરોજગાર તો ન જ ફરે બીજી વાત કે બીજેપીના જે આજે ઘણા નારાજ નેતાઓ છે આજે જોઈન કરી રહ્યા છે કમાભાઈ રાઠોડ હોય મહેશ પટેલ હોય ભીખાભાઈ પટેલ હોય તો એમના સમર્થકો સાથે અત્યારે ભાજપ જોઈન કરી રહ્યા છે તો શું કોંગ્રેસમાં નરેશ પટેલની વાતો ક્યારથી થઈ રહી છે ભાજપ તરત એમના નારાજ લોકોને મનાવી લે છે કોંગ્રેસ કોઈને પાર્ટીમાં આવવા કે એમના નારાજ લોકોને મનાવવામાં વાર થતી હોય કે ભારત સંવાદમાં કઈ ભારતીય જનતા પાર્ટી ડિસિઝન પાવર એ પાવરફુલ છે બધા લોકો સ્વીકારે છે ઇવન કોંગ્રેસ અમે પણ સ્વીકારી છીએ કે ભાઈ કોઈ નિર્ણય કરવાનો એ તત્કાલ ધોરણે થઈ જ જાય કોંગ્રેસની અંદર ડિસિઝન પાવરની ક્ષમતા ખૂબ ઓછી છે અને એટલા માટે અઢી મહિનાથી નરેશભાઈનું આ જે પ્રકરણ છે આ જે પ્રક્રિયા છે એ લટકીને પડી છે કોંગ્રેસ પાર્ટી નરેશભાઈને લેવા માગે છે કે નહીં એ તો એકવાર ક્લિયર કરે જો લેવા માગે છે તો જલ્દી નિરાકરણ લાવે રોજ ટીવીમાં મન ફાવે ત્યારે આવે નરેશભાઈએ ફલાણી માગણી કરી નરેશભાઈએ ફલાણું બાર્ગેનિંગ કર્યું નરેશભાઈ કોઈ બાર્ગેનિંગ કે કોઈ માગણી નથી કરી નરેશભાઈ વિશાળ વ્યક્તિત્વ છે એવું ઈચ્છે છે કે ગુજરાતના લોકોનું સારું કામ થાય ગુજરાતના લોકોનું સારું હિત થાય અને એના માટે નરેશભાઈને લઈને જો પાર્ટી કોઈ નિર્ણય કરવા માગતી હોય તો જલ્દી કરે હું એટલું બહુ સ્પષ્ટ માનું છું કે રોજ ટીવીમાં આવે રોજ અલગ અલગ સમાચારો આવે અલગ અલગ સૂત્રો લઈને આવે એનાથી સમાજનું અપમાન થાય છે ને નરેશભાઈનું અપમાન એ સમાજનું અપમાન છે સમાજનો અપમાન એ નરેશભાઈનું અપમાન છે કોંગ્રેસ પાર્ટી કોઈનું સન્માન ન કરી શકે તો વાંધો નહીં પણ અપમાન તો ન કરવું જોઈએ કાર્યકારી અધ્યક્ષ તરીકે તમારો ક્યાંય સંવાદ થયો એમને મારો કોઈ સંવાદ નથી થયો ગુજરાત કોંગ્રેસની અંદર કાર્યકારી અધ્યક્ષનો મતલબ શું છે એ બધા જાણે છે શું છે કાર્યકારી અધ્યક્ષ કોઈ નિર્ણય ન લઈ શકે કાર્યકારી અધ્યક્ષ કોઈ ફેસલો કે નિર્ણયમાં પોતાની ભાગીદારી ન નોંધાવી શકે અને નરેશભાઈની ચર્ચા દિલ્હીથી થાય છે નરેશભાઈની ચર્ચા રઘુ શર્મા સાથે થાય છે સ્વાભાવિક છે કે એમની સાથે જે કંઈ ચર્ચા થાય છે એની અંદર એ નિર્ણય લાવે તો કોમ્યુનિકેશનની કમી છે એ પાર્ટી લેવલે પણ ચોક્કસ મને નરેશભાઈ જીદી શકે છે કે હાર્દિક આમાં તારે આટલું આટલું કરવાનું છે નિશ્ચિત રૂપે હાર્દિક એમાં પૂરેપૂરી મદદ કરશે તો પેપર લીક બાબતે અને બાબતે તમારું શું કહેવું છે પેપર લીક બાબતે નિશ્ચિત રૂપે યોગ્ય નિરાકરણ આવવું જોઈએ કે પેપર લીક ન થાય હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે સરકાર તો પેપર લીક થાય જ નહીં અને યુવરાજ ઉપર જે ત્રણસો સાતની કલમ લગાવવામાં આવી બહુ સ્પષ્ટ વાત છે એક્સિડન્ટમાં ત્રણસો સાતની કલમ નથી લાગતી ખોટી રીતે કોઈની ઉપર કલમ લગાવી ખોટી રીતે કોઈને ફસાવવું એવું એવું માનું છું કે કાયદાની પ્રક્રિયામાં નથી વારંવાર કાયદો કાયદાનું કામ કરશે કાયદો કાયદાનું કામ કરશે કાયદો કાયદાનું કામ કરે તો સારી વાત છે તો હિંમતનગર જેવી ઘટનાઓ ન બની હોત તો ખંભાત જેવી ઘટનાઓ ન બની હોત